આપણને યુરોપની અંદર પણ એક આપણો ગૌવર્ણો માણસ મળી જાય, કેટલો આનંદ થાય. રણમાં મીરડી મળી હોય ને જે આનંદ થાય ને, અને એમાંય જો ગુજરાતીમાં બોલતો હોય તો આપણને બહુ જ આનંદ થાય. એમાં હું બધે તપાસ કરતો હતો, બધી પ્રોડક્ટ અમેરિકાના યુવકો મારી સાથે હતા. મેં કીધું મેડ ઇન ઇન્ડિયા કઈ છે કે નહીં, ક્યાંય મળે નહીં. એટલે એ લોકો મારી મશ્કરી કરે પણ કે શું હોય મેડ ઇન ઇન્ડિયાનું. ત્યાં અમે ન્યુયોર્કમાં એક મોલની બહાર નીકળતા હતા, એક ગટરનું ઢાંકણું હતું ને એના પર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા. એટલે પેલા લોકોએ મારી સહેજ મશ્કરી કરી મને કે તમારું ભારત તો ગટરના ઢાંકણામાં જ. મેં તો આખા વિશ્વની ગંદકીને ઢાંકી શકે ને એ જ અમારું ભારત છે. ભારતની આ તાકાત છે. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં પ્રવચન કરવા માટે ગયા ત્યારે વિવેકાનંદ સ્વામી બોલ્યા હતા, આજે તો એકલો આવ્યો છું, આગામી વર્ષોમાં આખી હિન્દુસ્તાનની ફોજ અહીંયા આવશે. ભારત આ છે. મનુસ્મૃતિમાં લખ્યું છે એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સમસમ ચરિત્રં શિક્ષેરન પૃથ્વ્યાં સર્વ માનવઃ. શું ભારત છે? જે ભારતને નથી સમજી શકતા એ જ ભારતની ટીકા કરે છે. જે ભારતના ઐતિહાસિક વારસાને નથી જાણી શક્યા એ જ ભારત માટે વધારે દુખી છે. આકાશ માથે ધ્રુવ તેજ ડોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. કવિશ્વર નાનાલાલ લખે છે. આ શું આપણો ભારત છે? લોર્ડ મેકોલે જેણે શિક્ષણ પદ્ધતિ અહીંયા ભારતીય લોકોને વટલાવવાની શિક્ષણ પદ્ધતિ આપી, એ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટમાં એક લેટર લખે છે કે કશ્મીરથી કન્યાકુમારી સુધી ફર્યો અને ગુજરાતથી આસામ સુધી ફર્યો, એક ભિખારી કે એક ચોર મને ભારતમાં મળતો નથી. આ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટને લખેલો એક પત્ર છે. જે સમયે બ્રિટનના માણસો કપડાં પહેરવાનું નહોતા જાણતા એ સમયે આપણા ત્યાં ઢાકાનું મલમલ ને પાટણના પટોળા બનતા હતા. આપણું ભારત છે. સમગ્ર વિશ્વના લોકો નાલંદા તક્ષશિલામાં અહીંયા વિદ્યાભ્યાસ કરવા માટે આવે એ આપણું ભારત છે. એવા ભારતના આપણે સૌ કોઈ સંતાનો, એટલે એક અસ્મિતા આપણા મનની અંદર ઉજાગર થાય છે કે વિશ્વના નકશા ઉપર ભારત શ્રેષ્ઠ હતું તો આપણે